Sabdhan. All Gujarat Integrated Classroom. Satellite ના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, બાઈસેક સંધાનમાં આપ સૌનું સ્વાગત છે. માયસેલ્ફ ડૉક્ટર ગોસાઈ ચિરાગ ફ્રોમ બાઉદીન સાયન્સ કોલેજ જૂનાગઢ. આજે હું આપ સૌને ટેક્સોનોમી ઓફ કોર્ડેટ્સ ક્લાસ ફિશિસ અને ક્લાસ એમ્ફિબિયા વિશે માહિતી આપીશ. જ્યારે આપણે પૃષ્ઠવંશી કે અપૃષ્ઠવંશી પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ છીએ ત્યારે લક્ષણોને આધારે વર્ગીકૃત કરતા વિવિધ સમુદાયો પૈકીનો એક સમુદાય છે મેરુદંડી, ફાઇલમ કોર્ડેટ. તો સુપર ક્લાસ ફિશિસ અને ક્લાસ એમ્ફિબિયા એ ફાઇલમ કોર્ડેટ હેઠળ આવતા પ્રાણીઓ છે. એમના પ્રવર્ગ અને પ્રવર્ગના જે પ્રાણીઓ છે એમનું આજે આપણે ટેક્સોનોમીનો થોડો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે પીપીટીમાં એમનો ચાર્ટ જોઈએ તો ખ્યાલ આવશે કે ફાઇલમ કોર્ડેટ્સ એટલે કે મેરુદંડી પ્રાણીઓ, જે પ્રાણીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન નક્કરદંડ જેવો મેરુદંડ, કંઠનાલીય ઝાલરો અને મેરુદંડની પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ જોવા મળે છે, એવા પ્રાણીઓને આપણે ફાઇલમ કોર્ડેટા એટલે કે મેરુદંડીમાં મૂકીએ છીએ. આવો મેરુદંડ ધરાવતા જે પ્રાણીઓ છે એમાં ક્રેનિયમને આધારે એટલે કે મસ્તિષ્ક પેટીને આધારે તેમના બે ગ્રુપ પાડવામાં આવે છે. જો આ પ્રાણીમાં ક્રેનિયમની ગેરહાજરી હોય, એ મીન્સ નથી, અને ક્રેનિયમ એટલે મસ્તક પેટી, જે પ્રાણીઓમાં મસ્તક પેટી જોવા મળતી નથી એવા પ્રાણીઓને આપણે મૂકીએ છીએ ફાઇલમ કોર્ડેટા હેઠળ મસ્તક વિહીન પ્રાણીઓમાં. આવા પ્રાણીઓમાં મેરુદંડનું સ્થાન શરીરમાં કઈ જગ્યાએ ગોઠવાયેલું છે એના અનુસંધાને એમના ત્રણ ઉપસમુદાય હેમિકોર્ડેટા, યુરોકોર્ડેટા અને સિફેલોકોર્ડેટા પડે છે. હવે પછીની સ્લાઇડમાં આપ જોઈ શકો છો, આપની ડાબી બાજુએ સાલ્પા, ડોલિયોલમ, બાલાનોગ્લોસસ, એમ્ફિઓક્સસ અને એસિડિયા જેવા પ્રાણીઓ છે તે બધામાં મેરુદંડની હાજરી છે, પરંતુ તેમાં શિર્સ, મગજ અને મસ્તક પેટી હોતી નથી. આથી આવા પ્રાણીઓને આપણે મૂકીએ છીએ ફાઇલમ કોર્ડેટા હેઠળ ગ્રુપ એ ક્રેનિયેટા, મસ્તક વિહીન પ્રાણીઓમાં. જ્યારે જમણી બાજુ આપ જોઈ રહ્યા છો ફ્રોગ, સ્નેક, સ્કોલિયોડોન, પીકોક અને કેટ, આ બધા પ્રાણીઓમાં આપણે બહારથી જ સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે શિર્સની રચના છે. જે પ્રાણીઓમાં આવું શિર્સ આવેલું હોય છે એવા પ્રાણીઓમાં શિર્સ, મગજ અને મસ્તક પેટીની હાજરી છે, એટલે એવા પ્રાણીઓને આપણે મૂકીએ છીએ ફાઇલમ કોર્ડેટા હેઠળ ગ્રુપ ક્રેનિયેટામાં. તો જે પ્રાણીઓમાં મેરુદંડની હાજરી છે એવા પ્રાણીઓમાં મસ્તક પેટીની હાજરી કે ગેરહાજરીને અનુલક્ષીને એના આપણે બે ગ્રુપ પાડ્યા. હવે પછીની સ્લાઇડમાં આપ જુઓ તો જે પ્રાણીઓ ક્રેનિયેટાના છે એટલે કે જે પ્રાણીઓ શિર્સ, મગજ અને મસ્તક પેટી ધરાવે છે એવા પ્રાણીઓમાં જો મેરુદંડનું રૂપાંતરણ કશેરુકાઓ યુક્ત કરોડસ્તંભમાં થાય તો એવા ફાઇલમ કોર્ડેટના ક્રેનિયેટાના પ્રાણીઓને આપણે મૂકીએ છીએ સબ ફાઇલમ વર્ટિબ્રેટા એટલે કે ઉપસમુદાય પૃષ્ઠવંશી. જે પ્રાણીઓમાં કરોડસ્તંભની હાજરી છે એવા પ્રાણીઓમાં જો જડબા અને યુગ્મ ઉપાંગોની હાજરી અથવા ગેરહાજરી હોય તો એને અનુલક્ષીને ઉપસમુદાય પૃષ્ઠવંશીને બે વિભાગ, એગ્નેથા અને જ્ઞાથોસ્ટોમેટામાં વિભાજિત કરવામાં આવે છે. આ સ્લાઇડમાં આપ જોઈ રહ્યા છો એગ્નેથાના પ્રાણીઓ. લેમ્પ્રે, મિક્ઝિન અને ડેલોસ્ટોમા જેવા જે પ્રાણીઓ છે એ જડબા વિહીન સૌ પ્રથમ ઉત્પન્ન થયેલા પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, પરંતુ આ પ્રાણીમાં જડબા અને યુગ્મ ઉપાંગની હાજરી જોવા મળતી નથી, એટલે એ મીન્સ નથી,
અને જ્ઞાતો મીન્સ જડબા, એટલે કે જે પ્રાણીઓમાં જડબા અને યુગ્મ ઉપાંગોની હાજરી નથી એવા પ્રાણીઓને આપણે મૂકીએ છીએ જડબા વિહીન એગ્નેથામાં. આવા પ્રાણીઓ ઇન્ડોપેરેસાઇટિક અથવા તો એક્ટોપેરેસાઇટિક છે. અન્ય પૃષ્ઠવંશી પ્રાણીઓ જેવા કે મત્સ્યો, દેડકાઓ વગેરેના શરીર ઉપર અંતઃ અથવા બાહ્ય પરોપજીવી જીવન વિતાવે છે, જે માટે તેમનું મોઢું ગોળ ચૂસક જેવું અને ચોક્કસ પ્રકારની કાયટિનસ ટીથ, દાંત જેવી રચના ધરાવે છે. જ્યારે જે પ્રાણીઓમાં યુગ્મ ઉપાંગોની હાજરી અને જડબાની હાજરી જોવા મળે છે, એ આપ જુઓ આગળના ચાર્ટમાં, જે મત્સ્યોમાં અને પ્રવર્ગ ટેટ્રાપોડામાં વિભાજિત કરેલા છે. જ્ઞાથો મીન્સ જડબા, જે પ્રાણીઓમાં જડબા અને યુગ્મ ઉપાંગ આવેલા છે તેને ટેક્સોનોમિસ્ટ બે પ્રવર્ગ, એક મત્સ્ય અને બીજો ટેટ્રાપોડા એટલે કે ચતુષ્પાદમાં વિભાજિત કરે છે. પ્રવર્ગ મત્સ્યના હાલમાં ત્રણ વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ વર્ગ છે ક્લાસ પ્લેકોડર્મી, બીજો ક્લાસ કોન્ડ્રિક્થિસ એટલે કે કાસ્થિ મત્સ્ય, અને ત્રીજો વર્ગ છે અસ્થિ મત્સ્ય એટલે કે ઓસ્ટિકથિસ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ સુપર ક્લાસ પીસીસ પ્રવર્ગ મત્સ્યના લક્ષણો. આગળની સ્લાઇડમાં આપ જોઈ શકશો પ્રવર્ગ મત્સ્યના લક્ષણો. મત્સ્યો એ સૌ પ્રથમ જડબાધારી પૃષ્ઠવંશી પ્રાણીઓ છે. જલીય જીવન ગુજારે છે. મીઠા અથવા ખારા પાણીમાં અનુકૂલિત થયેલા છે. શીત રુધિરવાળા છે. પાણીમાં સહેલાઈથી તરી શકાય તે માટે તેમનું શરીર ત્રાકાકાર સ્પિન્ડલ શેપ છે. અગ્ર અને પશ્ચ છેડે સાંકડું, જ્યારે મધ્યમાં પ્રમાણમાં પહોળું છે, જેથી સહેલાઈથી પાણીનો અવરોધ નિવારી શકાય છે. શરીરનું વિભાજન શિર્સ, ધડ અને પૂંછડીમાં થયેલું છે. મત્સ્યોમાં શરીરના વિભાજનમાં જોવા મળતો ગરદનનો ભાગ જોવા મળતો નથી. આવી મત્સ્યોમાં યુગ્મ ઉપાંગોનું રૂપાંતરણ તરવા માટે મીન પક્ષોમાં થયેલું છે. શરીર ઉપર વિશિષ્ટ પ્રકારનું બહિર્કંકાલ ધરાવે છે, જે નીચર્મીય ભીંગડાના સ્વરૂપે અથવા તો અસ્થિમય તકતીના સ્વરૂપે છે. મત્સ્યોમાં અંતકંકાલ કાં તો કાસ્થિનું અથવા તો અસ્થિનું બનેલું હોય છે. ખોરાકની દ્રષ્ટિએ મત્સ્યો તૃણાહારી અથવા કાર્નિવોરસ એટલે કે માંસાહારી છે. મત્સ્યોમાં જોવા મળતા નાસિકા છિદ્રો કદી પણ મુખમાં ખુલતા નથી. મિત્રો, હમણાં જ આપણે કહ્યું કે મત્સ્યોમાં બહિર્કંકાલ તરીકે વિવિધ પ્રકારના ભીંગડા આવેલા છે. તો આપ જોઈ રહ્યા છો મત્સ્યોમાં જોવા મળતા જુદા જુદા પ્રકારના ભીંગડા, કે જેમાં સૌ પ્રથમ ઉપર છે પ્લેકોઇડ સ્કેલ, તેમની સાઈડમાં છે સાયક્લોઇડ સ્કેલ, નીચે ટીનોઇડ સ્કેલ અને ગેનોઇડ સ્કેલ. કેટલીક મત્સ્યો આ ચાર પૈકીનું એક પણ ભીંગડું ન ધરાવતી હોય તેવી કેટલીક અસ્થિ મત્સ્યો, જળઘોડો સી હોર્સ અને સિગ્નેથસ પાઇપફિશ જેવી મત્સ્યો જે છે એ એના શરીર ઉપર અસ્થિની તકતીમય રચના ધરાવે છે. આવી મત્સ્યોમાં ઝાલર દ્વારા જલીય શ્વસન થાય છે. પૃષ્ઠમોસી અને જલીય જીવનને અનુકૂલિત હોવાને પરિણામે આવી મત્સ્યોમાં શ્વસનની ક્રિયા ઝાલર દ્વારા થાય છે. મત્સ્યોમાં આવેલી ઝાલરો રુધિરાભિસરણ તંત્ર સાથે, સર્ક્યુલેટરી સિસ્ટમ સાથે સંપૂર્ણપણે જોડાયેલી હોય છે. આવી મત્સ્યો ઝાલર દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી રુધિરને થોડા ઘણા પ્રમાણમાં શુદ્ધ કરી પૃષ્ઠમહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોને ઓક્સિજનયુક્ત રુધિર પહોંચાડવા માટે જવાબદાર છે. આવી મત્સ્યોમાં હૃદયની રચના જોઈએ તો નીચેની બીજી આકૃતિમાં આપ જોઈ રહ્યા છો મત્સ્યોમાં હૃદય ટુ ચેમ્બર્ડ બે ખંડનું બનેલું છે. એક ઓરિકલ અને બીજું વેન્ટ્રિકલ, એટલે કે મત્સ્યમાં એક કર્ણક અને એક ક્ષેપકની રચના છે. અશુદ્ધ રુધિર
કર્ણકમાંથી ક્ષેપકમાં અને ક્ષેપકમાંથી શંકુધમની અથવા કંદધમની દ્વારા વક્ષ મહાધમનીમાં જાય છે. આ વક્ષ મહાધમનીમાંથી રુધિર જાલરો દ્વારા શુદ્ધ થઈ શરીરના વિવિધ ભાગોને પહોંચાડવામાં આવે છે. મત્સ્યો નીચલી કક્ષાના પૃષ્ઠવંશીઓ હોવાને પરિણામે આ મત્સ્યોમાં સાંભળવાની અને સંતુલનની ક્રિયા જાળવવા માટે વિશિષ્ટ પ્રકારના સંવેદી અંગો આવેલા છે, જેને આપણે અંતઃકરણ તરીકે ઓળખીએ છીએ. બાજુની આકૃતિમાં હમણાં જ આપે જોયું એમ નીચે છેલ્લી આકૃતિમાં દર્શાવેલું છે મત્સ્યનું અંતઃકરણ. મત્સ્યોમાં બાહ્ય અને મધ્યકર્ણ જોવા મળતું નથી, પરંતુ અંતઃકરણમાં બે ઊભી ત્રાસી અને એક આડી ત્રાસી નળી આવેલી હોય છે. આ ત્રણેય નળીઓ એમ્પ્યુલા એટલે કે તુંબિકાની મદદથી જોડાયેલી છે. મધ્યના ભાગે યુટ્રિક્યુલસ, સેક્યુલસ અને લેજિના એટલે કે ઉદરિકા, પેશિકા અને સંખિકાનો ભાગ આવેલો છે. મત્સ્યમાં જોવા મળતી આવી રચનાને પરિણામે મત્સ્ય પાણીમાં કઈ સ્થિતિમાં છે તે મુજબ તેને પોતાની સ્થિતિનો ખ્યાલ આવે છે અને તેમાં અથડાતા ઓટોલિથને પરિણામે મત્સ્ય સાંભળી શકે છે. મત્સ્યમાં આવેલું બીજું મહત્વનું સંવેદી અંગ છે લેટરલ લાઇન સિસ્ટમ. ઉપરની આકૃતિમાં જ્યાં સંપૂર્ણ મત્સ્ય દર્શાવેલી છે તેમાં બરાબર વચ્ચે પસાર થતી લેટરલ લાઇન સિસ્ટમ એટલે કે પાર્શ્વીય સંવેદી અંગ એ મત્સ્યોમાં જોવા મળતું મહત્વનું સંવેદી અંગ છે, જેને પરિણામે તેમાં આવેલા ન્યુરોમાસ્ટ પ્રકારના સંવેદી કોષો તેમની સાથે જોડાયેલા હોવાથી મત્સ્યોમાં તે મહત્વના સંવેદી અંગ તરીકે કાર્ય કરે છે. આગળ જોઈએ તો મત્સ્યોમાં મૂત્રપિંડની રચના મેઝોનેફ્રિક પ્રકારની એટલે કે મધ્યવૃક્ક પ્રકારની છે. આવા મૂત્રપિંડની રચનાને પરિણામે મત્સ્યો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા શરીરમાંથી નિકાલ કરે છે. આવા યુરિયાનો નિકાલ કરતા હોવાથી મત્સ્યો ઉત્સર્જનની દ્રષ્ટિએ યુરિયોટેલિક પ્રકારની છે. મત્સ્યો રચનાની દ્રષ્ટિએ લિંગ ભેદ દર્શાવે છે એટલે કે એક લિંગી છે. જનનવાહિનીઓ કેટલીક મત્સ્યોમાં અવસારણીમાં, જ્યારે કેટલીક મત્સ્યોમાં તે સ્વતંત્ર રીતે શરીરની બહાર ખુલે છે. આવી મત્સ્યોમાં ફલનની ક્રિયા અંતઃફલન શરીરની અંદર અથવા કેટલાકમાં શરીરની બહાર પાણીમાં થતી જોવા મળે. કેટલીક મત્સ્યો અંડપ્રસવી છે, ઓવિપેરસ છે, જ્યારે કેટલીક મત્સ્યો ઓવો વિવિપેરસ એટલે કે અપત્ય પ્રસવી છે. મિત્રો, તો આ હતા મત્સ્યોના સામાન્ય લક્ષણો. પણ અગાઉ આપણે કહ્યું તેમ મત્સ્યોમાં જે સામાન્ય લક્ષણો છે એના આપણે ત્રણ વર્ગો તેની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે પાડીએ છીએ. એ મુજબ મત્સ્યોના ત્રણ વર્ગો છે, જેમાંનો પ્રથમ વર્ગ લુપ્ત થયેલો છે પ્લેકોડર્મી, જ્યારે જીવંત બે વર્ગો કોન્ડ્રિક્થિસ અને ઓસ્ટિક્થિસ એટલે કે કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય છે. બંનેના આપણે અલગ અલગ લક્ષણોની દ્રષ્ટિએ જોઈએ તો કાસ્થિ મત્સ્યો જે છે એ નામ કઈ રીતે પડ્યું, તો કોન્ડ્રોઝ મીન્સ કાર્ટિલેજ અને ઓસ્ટિક્થિસ એ મુજબ શબ્દ આવે છે ઇક્થિસ. એમાં ઇક્થિસ મીન્સ ફિશ એટલે કે જે મત્સ્યોનું અંતઃકંકાલ કાસ્થિનું બનેલું છે તેવી મત્સ્યોને કોન્ડ્રિક્થિસ એટલે કે કાસ્થિ મત્સ્યોમાં મૂકવામાં આવે છે, જેમ કે બધી સાર્ક, રેફિશ, સ્કેટ્સ વગેરેનો સમાવેશ કોન્ડ્રિક્થિસમાં. જ્યારે જે મત્સ્યોમાં અંતઃકંકાલ અસ્થિનું બનેલું છે ઓસ્ટિયોન મીન્સ બોન અને ઇક્થિસ મીન્સ ફિશિસ એટલે કે જેનું અંતઃકંકાલ અસ્થિનું બનેલું છે એવી મત્સ્યોને આપણે મૂકીએ છીએ અસ્થિ મત્સ્યોમાં, જેમાં બધી જ કાર્પ, કેટફિશ, ડીપનોઈ વગેરેનો સમાવેશ થાય છે. રચનાની દ્રષ્ટિએ અને લક્ષણોની દ્રષ્ટિએ કાસ્થિ અને અસ્થિ મત્સ્યોની રચનામાં ઘણા બધા ફેરફાર છે. જેમ કે હેબિટેટની દ્રષ્ટિએ જોઈએ
તો કાસ્થી મત્સ્યો સંપૂર્ણપણે સમુદ્રવાસી છે, ખારા પાણીમાં રહે છે, જ્યારે અસ્થિ મત્સ્યો મીઠા પાણીમાં અથવા ખારા પાણીમાં બંને જગ્યાએ જોવા મળે છે. રચનાની દ્રષ્ટિએ શરીરનો આકાર જોઈએ તો કાસ્થી મત્સ્યો પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટી છે, જ્યારે અસ્થિ મત્સ્યો પાશ્ચ્વીય રીતે ચપટી થયેલી છે. કાસ્થી મત્સ્યોનું અંતઃકંકાલ કાસ્થીનું, જ્યારે અસ્થિ મત્સ્યોનું અંતઃકંકાલ અસ્થિનું બનેલું છે. મિત્રો, આગળ આપણે કહ્યું એમ મત્સ્યોમાં વિવિધ પ્રકારના ભીંગડાઓની રચના એ તેનું બહિર્કંકાલ છે. અહીંયા આપ જોઈ રહ્યા છો પ્લેકોઇડ સ્કેલ, કે જે કાસ્થી મત્સ્યોની લાક્ષણિકતા છે. કાસ્થી મત્સ્યોમાં જોવા મળતા આ પ્રકારના ભીંગડા ઉપરની બાજુએ ત્રણ દાંતયુક્ત રચના ધરાવે છે, જ્યારે નીચેની બાજુએ આધાર તકતી અથવા બેઝલ પ્લેટ ધરાવે છે. આવી આધાર તકતીમાં મજ્જાગુહા આવેલી હોય છે, જેના મદદથી ભીંગડાને પોષણ મળી રહે છે. આ પ્રકારના ભીંગડા કાસ્થી મત્સ્યોના શરીર પર અગ્રથી પશ્ચિમ તરફ ગોઠવાયેલા હોય છે. એટલે આપણે જ્યારે મત્સ્યના શરીર પર અગ્રથી પશ્ચિમ તરફ હાથ ફેરવીએ છીએ, ત્યારે મત્સ્યનું શરીર લીસું, જ્યારે પશ્ચિમથી અગ્ર તરફ હાથ ફેરવીએ છીએ ત્યારે મત્સ્યનું શરીર ખરબચડું લાગે છે. કારણ કે ત્રિઅરીય કંટકોની રચના એ અગ્રથી પશ્ચિમ છેડા તરફ ગોઠવાયેલી જોવા મળે છે. મિત્રો, અસ્થિ મત્સ્યમાં વિવિધ પ્રકારના ભીંગડાઓ જોવા મળે છે, જેમ કે સાયક્લોઇડ, ટીનોઇડ, ગોનોઇડ અને રોમ્બોઇડ. જ્યારે કેટલીક મત્સ્યો આવા ભીંગડાને બદલે અસ્થિની તકતીઓ ધરાવે છે, તો ચાલો આપણે જોઈએ અસ્થિ મત્સ્યોમાં જોવા મળતા વિવિધ પ્રકારના ભીંગડાઓ. આપ જોઈ રહ્યા છો સાયક્લોઇડ સ્કેલ. આ પ્રકારના ભીંગડા ગોળ અથવા લંબગોળ એકબીજા પર ઓવરલેપ થયેલા જોવા મળે છે. આ ભીંગડામાં કેન્દ્ર ભાગથી પરિઘ તરફ જતા જઈએ તેમ તેમ પ્રમાણમાં પાતળી રચના જોવા મળે છે. આવા ભીંગડામાં કેન્દ્ર ભાગથી દરેક તરફ સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલા વૃદ્ધિ વલયો જોવા મળે છે. આ વૃદ્ધિ વલયોની સંખ્યા પરથી મત્સ્યની ઉંમર નક્કી કરી શકાય છે. આવા પ્રકારના સાયક્લોઇડ સ્કેલ એ ડીપનોઈ જેવી મત્સ્યની લાક્ષણિકતા છે. ડીપનોઈ એ ઉચ્ચ કક્ષાની અસ્થિ મત્સ્યો છે, જેમાં આ પ્રકારના ભીંગડા જોવા મળે છે. જ્યારે સાયક્લોઇડ ભીંગડાથી સહેજ જુદી રચના ધરાવતું ટીનોઇડ સ્કેલ એ પર્ચ જેવી બધી જ કેટફિશ, પર્ચ વગેરે જેવી મત્સ્યોમાં જોવા મળે છે. સામાન્ય રીતે ટીનોઇડ સ્કેલની રચના એ સાયક્લોઇડ સ્કેલ જેવી જ છે, પરંતુ નીચેની બાજુએ આ પ્રકારના ભીંગડા સૂક્ષ્મ દાંત અથવા તો ટીણીની રચના ધરાવે છે, જે નીચર્મમાં ખૂંપેલા જોવા મળે છે. આવા ટીનોઇડ સ્કેલ એ ઉચ્ચ કક્ષાની અસ્થિ મત્સ્યો ટીલિઓસ્ટ મત્સ્યોમાં પર્ચ જેવી મત્સ્યોની લાક્ષણિકતા છે. જ્યારે હવે આપ જોઈ રહ્યા છો એકબીજાની આસપાસ એકદમ ફિક્સ રીતે ગોઠવાયેલા રોમ્બોઇડ અથવા ગેનોઇડ સ્કેલ. આવા પ્રકારના ભીંગડા એ અસ્થિ મત્સ્યોમાં એસિપેન્સર વગેરે જેવી મત્સ્યોમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ભીંગડા છે, કે જે મત્સ્યોને અસ્થિમય બખ્તર પૂરું પાડે છે. આ ઉપરાંત કેટલીક મત્સ્યોમાં ચોક્કસ પ્રકારના ભીંગડાઓની હાજરી જોવા મળતી નથી. કેટલીક પાઇપ ફિશ અને જળઘોડો જેવી મત્સ્યો અસ્થિ મત્સ્યોમાં જોવા મળતા સાયક્લોઇડ, ટીનોઇડ કે ગોનોઇડ કોઈપણ પ્રકારના ભીંગડા ન દર્શાવતા આપ જોઈ રહ્યા છો એમ જળઘોડો સી હોર્સના શરીર પર આ રીતે અસ્થિમય તકતીઓની રચના જોવા મળે છે. તો મિત્રો, પ્લેકોઇડ સ્કેલ એ કાસ્થી મત્સ્યોની લાક્ષણિકતા છે, જ્યારે સાયક્લોઇડ, ટીનોઇડ, ગોનોઇડ અથવા તો રોમ્બોઇડ વગેરે પ્રકારના ભીંગડા એ અસ્થિ મત્સ્યની લાક્ષણિકતા છે. આમ કાસ્થી અને અસ્થિ બંને મત્સ્યોમાં અંતઃકંકાલ, તેમની ઝાલરો,
તેમની શરીરની રચના, બહિર કંકાલ વગેરે લક્ષણોમાં અનેક રીતે ભિન્નતા જોવા મળે છે. તો મિત્રો, હવે આગળ જોઈએ કાસ્થિ અને અસ્થિ મત્સ્યોમાં લક્ષણોની દ્રષ્ટિએ પાચનતંત્રમાં એમના વિવિધ અંગોમાં મુખ, મુખગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, આંતરડું, સ્ક્રોલ વાલ અને રેક્ટિલ ગ્લેન્ડ વગેરેમાં કાસ્થિ અને અસ્થિ મત્સ્યોમાં કેવા કેવા તફાવત જોવા મળે છે. તો સૌ પ્રથમ જોઈએ આ પ્રકારની જે કાસ્થિ અને અસ્થિ મત્સ્યો છે એમાં કાસ્થિ મત્સ્યોમાં ઝાલરો, આપ નીચે જોઈ રહ્યા છો સ્કોલિયોડોન નામની મત્સ્ય કે જે કોન્ડ્રિક્થિસ છે, કાસ્થિ મત્સ્ય છે. જ્યારે આ તરફ જમણી બાજુએ લેબિયો કે જે ઓસ્ટિક્થિસ છે, અસ્થિ મત્સ્ય છે. તો મિત્રો, લક્ષણોની દ્રષ્ટિએ કાસ્થિ મત્સ્યોમાં પેક્ટોરલ ફિનની આગળની બાજુએ 5 જોડ ખુલ્લા પ્રકારની ઝાલરો છે. એટલે કે કાસ્થિ મત્સ્યોમાં 5 જોડ ઝાલરો ખુલ્લા પ્રકારની અને ઝાલરો પર કોઈપણ પ્રકારનું ઢાંકણ હોતું નથી, એટલે કે અપરક્યુલમ ઝાલર ઢાંકણ ગેરહાજર હોય છે. જ્યારે લેબિયો જેવી અસ્થિ મત્સ્યોમાં ઝાલરો 5 જોડ પરંતુ ઝાલરો હંમેશા બંધ પ્રકારની અપરક્યુલમ ઝાલર ઢાંકણથી આવૃત હોય છે. ત્યાર પછી આ બંને મત્સ્યોમાં સેજ પાછળની તરફ તેમના પુચ્છમીન પક્ષ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે સ્કોલિયોડોન જેવી કાસ્થિ મત્સ્યમાં તેનો પુચ્છમીન પક્ષ જે છે એ અસમપાલી અથવા વિષમપાલી પ્રકારનો છે. ઉપરનો ખંડ મોટો જ્યારે નીચેનો ખંડ નાનો છે અને અપર લોબમાં જ વર્ટિબ્રલ કોલમનો ભાગ પ્રસરેલો હોય છે. એટલે આ પ્રકારનું મીન પક્ષ એ બાહ્ય અને આંતરિક બંને રીતે અસમાન રચના ધરાવતું હોવાથી આવા પ્રકારના મીન પક્ષને હેટરોસર્કલ વિષમપાલી મીન પક્ષ કહે છે. જ્યારે અસ્થિ મત્સ્યોમાં લેબિયોમાં તેમનું પુચ્છમીન પક્ષ જોશો તો ખ્યાલ આવશે કે અપર લોબ અને લોઅર લોબ બંને એક સરખી રચના ધરાવે છે, એટલે એમાં આવેલું મીન પક્ષ એ હોમોસર્કલ પ્રકારનું છે. ડિપ્નોઈ જેવી અસ્થિ મત્સ્યોમાં પુચ્છમીન પક્ષની રચના ડિફી સર્કલ પ્રકારની છે. કાસ્થિ મત્સ્યોમાં પેલ્વિક ફિનની રચના નિતંબ મીન પક્ષની જે રચના છે એમની સાથે જોડાયેલી અવસારણી અને કાસ્થિ મત્સ્યોમાં ખાસ કરીને નિતંબ મીન પક્ષના વચ્ચે અવસારણી ખુલતી હોય છે. મિત્રો, ઉત્પત્તિની દ્રષ્ટિએ કાસ્થિ મત્સ્યો સૌ પ્રથમ અને ત્યારબાદ અસ્થિ મત્સ્યો ઉત્પન્ન થયેલી છે. એટલે કાસ્થિ મત્સ્યોમાં પાચનતંત્રનો અંતિમ ભાગ મળાશય અવસારણીમાં ખુલે છે, જ્યારે અસ્થિ મત્સ્યોમાં પાચનતંત્રનો અંતિમ ભાગ મળાશય એ પેલ્વિક ફિનના વચ્ચે અવસારણીમાં ન ખુલતા મળદ્વાર તરીકે શરીરની બહાર ખુલે છે. એટલે કાસ્થિ મત્સ્યોમાં પેલ્વિક ફિનની જે રચના છે એમની સાથે નર પ્રાણીમાં એક જોડ ક્લાસ્પર્સ અથવા તો આલિંગકો જોવા મળે છે, જે અસ્થિ મત્સ્યોમાં જોવા મળતા નથી. એટલે કાસ્થિ મત્સ્યોમાં જો નર પ્રાણી હશે તો પેલ્વિક ફિન સાથે જોડાયેલા એક જોડ ક્લાસ્પર્સ એટલે કે આલિંગકો કે જે પ્રજનનની ક્રિયા દરમિયાન માદા પ્રાણીને પકડ જમાવવા માટે મદદરૂપ છે એની હાજરી નર પ્રાણીમાં પેલ્વિક ફિનના ભાગે જોવા મળે છે, જ્યારે અસ્થિ મત્સ્યોમાં આવા ક્લાસ્પર્સની રચના જોવા મળતી નથી. આગળ ઉપર મિત્રો જોઈએ તો કાસ્થિ મત્સ્યોમાં મુખ હંમેશા વક્ષ બાજુએ, પ્રથમ ચિત્રમાં આપ જોઈ રહ્યા છો કાસ્થિ મત્સ્યોમાં મુખ વક્ષ બાજુએ આવેલું છે, જે બીજ ચંદ્રાકાર અથવા અર્ધચંદ્રાકાર હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યોમાં મુખ અગ્રબાજુએ ગોઠવાયેલું હોય છે. કાસ્થિ મત્સ્યોમાં પાચનતંત્રની સરખામણી જોઈએ તો જઠર જે આકારમાં ગોઠવાયેલું હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યોમાં જઠરનો આકાર નિશ્ચિત હોતો નથી. આપ આપની જમણી તરફ જોઈ રહ્યા છો શાર્ક સ્કોલિયોડોનનું ડિસેક્ટ કરેલી ડાયજેસ્ટિવ સિસ્ટમ, જેમાં આપ જોઈ રહ્યા છો તેમનું લીવર બાયલોબ્ડ હોય છે, એટલે કે યકૃત બે ખંડોનું છે, જ્યારે અસ્થિ મત્સ્યોમાં તેમનું લીવર ત્રણ ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે છે. મિત્રો,
ડાબા હાથ પર નીચેની આકૃતિમાં આપ જોઈ રહ્યા છો, કાસ્થી મત્સ્યોમાં આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે અને એમાં સ્પાઇરલ વાલ્વ, ઘડિયાળની કમાન આકારનો એક વાલ્વ આવેલો હોય છે, જેને પરિણામે આંતરડાના શ્લેષ્મ સ્તરમાં તેમની એબ્સોર્પ્શન સરફેસનો વધારો થાય છે, એટલે કે અભિશોષણની ક્રિયા વધારે સરળ બને છે. અસ્થિ મત્સ્યમાં આવું કોઈ જ સ્ક્રોલ વાલ્વની રચના જોવા મળતી નથી. ડિસેક્શન કરેલી આકૃતિમાં ડાયજેસ્ટિવ સિસ્ટમના અંતિમ ભાગમાં આપ જોઈ રહ્યા છો અવસારણીમાં ખુલતું મળાશય, તેની સાથે ઉપર જોડાયેલું આંગળીના પ્રવર્ધ જેવું મળાશય ગ્રંથિ, રેક્ટલ ગ્લેન્ડ. મિત્રો, માત્ર કાસ્થી મત્સ્યોમાં જ રેક્ટલ ગ્લેન્ડની હાજરી હોય છે, જ્યારે અસ્થિ મત્સ્યોમાં રેક્ટલ ગ્લેન્ડ જોવા મળતી નથી. તો પાચનતંત્રમાં બાહ્ય લક્ષણોમાં ઝાલરોની રચનામાં કાસ્થી અને અસ્થિ મત્સ્યોમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. મિત્રો, આ રીતે બે હજુ બીજા તફાવત જોઈએ તો અસ્થિ મત્સ્યોમાં પાચનતંત્રની ઉપર ગોઠવાયેલું વાયુની ભરેલી કોથળી જેવી રચના ધરાવતું એક વાતાશય, એરબ્લેડર, કે જે દેહ કોષ્ટમાં વર્ટિબ્રલ કોલમની નીચે અને પાચનતંત્રની ઉપર ગોઠવાયેલું છે. નીચેની પ્રથમ આકૃતિમાં ડિસેક્ટ કરી અને અલગ એરબ્લેડર વાતાશય લીધેલું છે. આવા વાતાશયમાં આવેલા ગેસ સિક્રિટરી સેલને પરિણામે વાયુથી ભરેલું આવું વાતાશય એ મત્સ્યોમાં તરવાની ક્રિયા દરમિયાન હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જાળવી રાખવાનું મહત્વનું કાર્ય કરે છે. મિત્રો, કાસ્થી મત્સ્યો જે છે એ સમુદ્રમાં રહેતી હોય છે, પરિણામે ત્યાં પાણી સુકાવાનો કોઈ પણ પ્રકારનો ભય નથી, એટલે વાતાશયનું બીજું કાર્ય છે શ્વસનની ક્રિયાનું. તો કાસ્થી મત્સ્યોમાં આવું વાતાશય જોવા મળતું નથી, માત્ર અસ્થિ મત્સ્યોમાં જ વાતાશયની હાજરી જોવા મળે છે. ફલનની ક્રિયા કાસ્થી મત્સ્યોમાં શરીરની અંદર, જ્યારે અસ્થિ મત્સ્યોમાં ફલનની ક્રિયા શરીરની બહાર થાય છે. તો મિત્રો, આ હતા કાસ્થી અને અસ્થિ મત્સ્યોમાં જોવા મળતા ફેરફારો. કાસ્થી મત્સ્યોમાં વિવિધ પ્રકારની શાર્ક, રેફિસ અને સ્કેટ્સ જેવી મત્સ્યોનો સમાવેશ થાય છે, જ્યારે અસ્થિ મત્સ્યોમાં વિવિધ પ્રકારની પર્ચ, કેટફિશ અને ડીપનોઈ જેવી મત્સ્યોનો સમાવેશ થાય છે. તો મિત્રો, આપણે જોઈએ કેટલાક કાસ્થી મત્સ્યોના લાક્ષણિક અને કેટલાક અસ્થિ મત્સ્યોના લાક્ષણિક ઉદાહરણો. કાસ્થી મત્સ્યોમાં લેબોરેટરીમાં અને રિસર્ચ વર્ક માટે આપણે સૌથી વધારે જેનો અભ્યાસ કરીએ છીએ એવું કાસ્થી મત્સ્યનું ટિપિકલ એનિમલ છે સ્કોલિયોડોન. તો જોઈએ મિત્રો, સ્કોલિયોડોન કાસ્થી મત્સ્ય. શિર્સની રચના કૂતરાના શિર્સને મળતી આવતી હોવાથી ડોગ ફિશ છે. કાસ્થી મત્સ્ય છે એટલે એમનું પુચ્છ મીનપક્ષ જે છે એ હેટરોસલ્કર પ્રકારનું, મુખ વક્ષ બાજુએ અને પેલ્વિક ફિનમાં અવસારણી દ્વાર ખુલે છે. મિત્રો, હમણાં જ આપણે કહ્યું એમ કાસ્થી મત્સ્યોમાં પેલ્વિક ફિનના ભાગે નિતંબ મીનપક્ષની સાથે જોડાયેલા એક જોડ ક્લાસ્પર્સ એટલે કે આલિંગકો છે, જે કાસ્થી મત્સ્યોની લાક્ષણિકતા છે. નીચેની આકૃતિમાં આપ નર સ્કોલિયોડોનમાં જોવા મળતા ક્લાસ્પર્સ જોઈ શકો છો. મગરા તરીકે સામાન્ય રીતે ઓળખાતી આ મત્સ્ય ખોરાક તરીકે ઉપયોગી છે, જેમના લીવરમાંથી લીવર ઓઇલ મેળવવામાં આવે છે, એટલે કાસ્થી મત્સ્યમાં આવતી આ શાર્ક આર્થિક રીતે પણ અગત્યતા ધરાવે છે. મિત્રો, બીજી મહત્વની કાસ્થી મત્સ્ય હેમર હેડેડ શાર્ક. સામાન્ય રીતે સ્ફિરના, જયજીના અથવા રેનિસેપ્સ તરીકે જાણીતી છે. મિત્રો, આ બેની આકૃતિ જોશો તો ખ્યાલ આવશે, આ મત્સ્યનું શિર્સ હથોડીના પ્રવર્ધ જેવું છે, એટલે એને હેમર હેડેડ શાર્ક, હથોડીના માથા જેવી રચનાને છેડે આંખની રચના આવેલી છે, જે તેની વિશિષ્ટતા છે. આ મત્સ્ય પાણીમાં ખૂબ ઝડપથી તરે છે અને પૃષ્ઠવંશી પ્રાણીઓમાં નાની મત્સ્યોને ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પરંતુ આવી મત્સ્યો ઘણી વખત મનુષ્ય ઉપર પણ હુમલા કરે છે, જેને પરિણામે ડ્રેડેડ એઝ મેન ઈટર
માનવામાં આવે છે, મનુષ્યનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતી હશે. મિત્રો, ત્રીજી કાસ્તી મત્સ્યો છે પ્રિસ્ટિસ, 100 ફીસ તરીકે જાણીતી છે. જો આપ નીચેની બાજુએ પ્રિસ્ટિસ તરફ આગળના ભાગે નજર કરશો તો ખ્યાલ આવશે કે આ મત્સ્યનો શિર્સનો ભાગ તુંડની માફક લંબાયેલો છે અને તુંડના ભાગે આ મત્સ્યમાં કરવતની ધાર જેવી રચના થયેલી છે. આ કરવતની ધાર ઉપર સૂક્ષ્મ દાંતની રચના આવેલી છે. આ કરવતની ધાર ઉપર આવેલા દાંત અથવા તો એનું આખું રોસ્ટ્રમ એ એના ઓફેન્સ ડિફેન્સ ઓર્ગન્સ તરીકે કાર્ય કરે છે. આપણે જોઈ મિત્રો હમણાં જે બધી જ કાસ્તી મત્સ્યોની અંદર સમાવિષ્ટ હતી સાર્ક પ્રકારની મત્સ્યો, જ્યારે બીજી એના અંદર સમાવિષ્ટ છે બધી રે પ્રકારની મત્સ્યો. આપ જોઈ રહ્યા છો ટોર્પીડો, એક તરફ એમનો પૃષ્ઠ દેખાવ અને એક બાજુ એમનો વક્ષ દેખાવ છે. ટોર્પીડોને સામાન્ય રીતે ઇલેક્ટ્રિક રે તરીકે ઓળખીએ છીએ. ખોરાકની દ્રષ્ટિએ માંસાહારી મત્સ્ય છે. આ મત્સ્યમાં શિર્સ અને સ્કંદમિનપક્ષના વચ્ચેના ભાગે કિડની શેપના એક જોડ વિદ્યુત અંગો આવેલા છે. આ વિદ્યુત અંગોમાં વિશિષ્ટ પ્રકારના હેક્ઝાગોનલ સેલ્સ આવેલા છે, જેમાંથી 50-60 વોલ્ટ જેટલો ઇલેક્ટ્રિક કરંટ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જે તેના ઓફેન્સ ડિફેન્સ ઓર્ગન તરીકે કાર્ય કરે છે. આપ જોઈ રહ્યા છો ટ્રાઇગોન નામની રે ફિશ, એમનું સામાન્ય નામ છે સ્ટિંગ રે. સામાન્ય રીતે આ મત્સ્યમાં જોવા મળતો પુચ્છ મીનપક્ષ એ દોરી જેવી સ્ટિંગ જેવી રચના ધરાવતો હોવાથી આપણે ઓળખીએ છીએ સ્ટિંગ રે તરીકે. મિત્રો, આકૃતિ પર એક નજર કરશો તો ખ્યાલ આવશે કે શિર્સ અને પેક્ટોરલ ફિન્સ સ્કંદ મીનપક્ષો જોડાઈ જઈને પતંગાકાર રચના ધરાવે છે. આ મત્સ્યમાં તેના પૂંછડીના ભાગમાં એક પોઈઝનસ સ્પાઇન, એક ઝેરી કંટક આવેલો છે. જ્યારે ફિશિંગની ક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાં આવેલા આવા પોઈઝનસ સ્પાઇનની મદદથી તે ફિશરમેનને જો એમનો કંટક ઓફેન્સ ડિફેન્સ ઓર્ગન્સ તરીકે કાર્ય કરે તો ટિટેનસ અને ગેંગ્રીન જેવા રોગ ઉત્પન્ન કરે છે. આવી જે મત્સ્યો છે એ ખોરાક તરીકે ઉપયોગી છે. આમ જુદી જુદી સાર્ક, રેફિશ વગેરે જેવી મત્સ્યોમાં ચોક્કસ પ્રકારના લક્ષણોની વિવિધતા સાથે મોટાભાગની મત્સ્યો ખોરાક તરીકે ચોક્કસ પ્રકારની વેલ્યુ ધરાવે છે. આવી મત્સ્યોના લીવરમાંથી લીવર ઓઇલ પણ મેળવવામાં આવે છે, એટલે આવી મત્સ્યો આર્થિક અગત્યતા પણ ધરાવે છે. આપ જોઈ રહ્યા છો મિત્રો વિશિષ્ટ પ્રકારની કાસ્થિ અને અસ્થિ બંનેના લક્ષણ ધરાવતી એસિપેન્સર નામની મત્સ્ય. આ એસિપેન્સર મત્સ્ય જે છે એમાં કેટલાક લક્ષણો કાસ્થિના અને કેટલાક લક્ષણો અસ્થિના છે. સામાન્ય રીતે સર્જિયોન તરીકે ઓળખાતી આ મત્સ્ય શરીર ઉપર 5 હરોળમાં ગેનોઇડ અથવા તો રોમ્બોઇડ સ્કેલ ધરાવે છે, એટલે કે અસ્થિ મત્સ્યનું લક્ષણ છે. જ્યારે એનું અંતકંકાલ કાસ્થિનું બનેલું છે એટલે તે કાસ્થિ મત્સ્યનું લક્ષણ છે. અપર ક્યુલમની હાજરી છે એટલે અસ્થિ મત્સ્યનું લક્ષણ છે. જ્યારે પુચ્છ મીનપક્ષ આપ જોઈ રહ્યા છો વિષમપાલી પ્રકારનો છે એટલે તે કાસ્થિ મત્સ્યનું લક્ષણ છે. મિત્રો, આ મત્સ્યમાં એક વિશિષ્ટ પ્રકારની વાતાશયની રચના જોવા મળે છે. આ વાતાશયમાંથી ઇસિંગ ગ્લાસ મેળવવામાં આવે છે, જે ઇસિંગ ગ્લાસનો ઉપયોગ દારૂ અને બિયરના શુદ્ધિકરણ માટે કરવામાં આવે છે. એટલે એસિપેન્સર અથવા સ્ટર્જિયોન એ રીતે આર્થિક અગત્યતા ધરાવે છે. આપ જોઈ રહ્યા છો અસ્થિ મત્સ્યમાં હિપ્પોકેમ્પસ, જળઘોડો. તેનું શિર્સ ઘોડા જેવું હોવાને પરિણામે જળઘોડો તરીકે જાણીતી છે. શરીર પર અસ્થિની તકતીઓ ધરાવે છે. પાણીમાં વર્ટિકલી ઉપરથી નીચે અને નીચેથી ઉપર એવું માઇગ્રેશન દર્શાવે છે. આ મત્સ્યોમાં નર પ્રાણી તેના બેલીના ભાગમાં વિશિષ્ટ પ્રકારની બ્રૂડ પાઉચ, શિશુધાની દર્શાવે છે, જેમાં
ઈંડાઓને ગોઠવી અને જ્યાં સુધી બચ્ચા બહાર ન આવે ત્યાં સુધી નર પ્રાણી પેરેન્ટલ કેર દર્શાવે છે. આ પ્રાણીઓમાં કોડલફિનની રચના ન હોતા પૂંછડી પ્રીહેન્સી એટલે કે નીચેની બાજુએથી પરિગ્રાહી વળી શકે એવા પ્રકારની છે. એન્ગ્યુલા નામની ઈલ નામની આ મત્સ્ય એ અસ્થિ મત્સ્યની લાક્ષણિકતા છે. તેમાં ડોર્સલફિન એનલફિન અને કોડલફિન એકબીજાની સાથે જોડાઈ જઈ અને સળંગ રચના ધરાવે છે. મિત્રો, આ મત્સ્ય માઇગ્રેશનની દ્રષ્ટિએ ખૂબ અગત્યતા ધરાવે છે. મીઠા પાણીમાંથી ખારા પાણીમાં માઇગ્રેશન કરી અને ત્યાં પ્રજનનની ક્રિયા પૂર્ણ કરી નર અને માદા પ્રાણી મૃત્યુ પામે છે. જ્યારે ઈંડામાંથી બહાર આવતા બચ્ચાઓ 2-3 વર્ષ દરમિયાન લેપ્ટોસિફિલસ લાર્વા તરીકે વિકાસ પામી અને માતા પિતાની ગેરહાજરીમાં જે રસ્તે તેમના માતા પિતાએ માઇગ્રેશન કર્યું હોય એ જ રસ્તેથી પાછા વળે છે. એટલે એન્ગ્યુલા વલ્ગારિસ જેવી ઈલ જેવી આ મત્સ્યો કેટાડ્રોમસ માઇગ્રેશનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મિત્રો, નીચેની ડીશ જોઈને મોઢામાં આપણને સૌને પાણી આવી ગયું હશે. આપ જે જોઈ રહ્યા છો તે છે પોમ્ફ્રેટ. સામાન્ય રીતે પાપલેટ તરીકે ઓળખાતી આ મત્સ્ય અસ્થિ મત્સ્યોના લક્ષણો દર્શાવે છે. વિવિધ જીનસ સ્પીસીસ ધરાવતી આ મત્સ્યો સિલ્વર પોમ્ફ્રેટ, બ્લેક પોમ્ફ્રેટ અને ચાઇનીઝ પોમ્ફ્રેટ તરીકે જાણીતી છે. આ મત્સ્યોમાં સ્નાયુઓમાં પુષ્કળ પ્રમાણમાં ગ્લાયકોજન હોવાને પરિણામે ખોરાકની દ્રષ્ટિએ ખૂબ જ સ્વાદિષ્ટ છે. એટલે અસ્થિ મત્સ્યોમાં બેસ્ટ ટેબલ ફિશ તરીકે જાણીતી છે. વેરાવળના દરિયા કિનારે પુષ્કળ પ્રમાણમાં આ મત્સ્યનું ફિશિંગ થાય છે. વેરાવળ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી આપણે પરદેશમાં આ મત્સ્યની પુષ્કળ પ્રમાણમાં નિકાસ કરીએ છીએ. એટલે વિદેશી હુંડિયામણ કમાવી આપતી અત્યંત ઉપયોગીતા ધરાવતી આ એક આર્થિક અગત્યતા ધરાવતી મત્સ્ય છે. વિવિધ પ્રકારની મત્સ્યો ખોરાક તરીકે ઉપયોગી છે, પરંતુ પામફ્રેટ જેવી જે મત્સ્યો છે એમના મસલ્સમાં ગ્લાયકોજનનું પ્રમાણ ખૂબ વધારે હોવાને પરિણામે અન્ય મત્સ્યોની સરખામણીએ તે પ્રમાણમાં વધારે ટેસ્ટી છે. સામાન્ય રીતે અનેક મત્સ્યોની આપણે વિદેશમાં નિકાસ કરીએ છીએ, એમ છતાં પણ પાપલેટ જેવી મત્સ્યો અને કેટલાક સ્તરકવચી પ્રાણીઓ સૌથી વધુ વિદેશી હુંડિયામણ કમાવી આપતા આર્થિક અગત્યતા ધરાવતા પ્રાણીઓ છે. બીજી અગત્યની મત્સ્ય જોઈએ તો ક્લેરિયસ, એનાબાસ, સેક્કોબ્રાન્ચસ વગેરે જેવી મત્સ્યો કેટફિશ છે. મુખની આસપાસ સૂત્રાંગોની રચના ધરાવે છે. આવી મત્સ્યો મીઠા પાણીમાંથી એક જળાશયમાંથી બીજા જળાશયમાં જમીન પર થઈને માઇગ્રેટ થાય છે. એટલે આવી મત્સ્યો જમીન ઉપર એસેસરી રેસ્પિરેટરી ઓર્ગનની મદદથી શ્વસન કરી શકે છે. આ મત્સ્ય ખોરાક તરીકે પણ અગત્યતા ધરાવે છે. એક્ઝોસિટસ એ ઉડતી મત્સ્ય છે. સ્કંદમીન પક્ષની મદદથી એમાં આવેલા ફિન રેઝની મદદથી આ મત્સ્ય પાણીમાં 400 મીટર જેટલું ગ્લાઇડિંગ કરી શકે છે. ખોરાક તરીકે પણ ઉપયોગી છે. આપ જોઈ રહ્યા છો એક વિશિષ્ટ પ્રકારની ફિશ ઓફિયોસિફેલસ, જેનું શિર્સ સાપના શિર્સ જેવું હોવાથી તેને સર્પ શિર્સી કહે છે. આ મત્સ્યમાં પણ વિશિષ્ટ પ્રકારના એસેસરી રેસ્પિરેટરી ઓર્ગન્સ આવેલા છે. એટલે આવી મત્સ્યો જમીન પર પણ શ્વસન કરી શકે છે. હમણાં જ આપણે ટેસ્ટની વાત કરી તો મિત્રો, આ મત્સ્યની ખાસિયતને પરિણામે કિલોગ્રામ દીઠ આ મત્સ્યનો ભાવ ઘણો ઓછો હોવાને પરિણામે ગરીબ લોકો ખોરાક તરીકે જે નોન વેજનો ઉપયોગ કરે છે તેના માટે ગરીબ લોકો માટે ખોરાક તરીકે ઓફિયોસિફેલસ ઘણી મહત્વની છે. ડિપ્નોઈ જેવી મત્સ્યો ડાય મીન્સ ટુ અને પ્નોઈ મીન્સ બ્રેધિંગ બે પ્રકારે શ્વસન કરે છે. પ્રોટોપ્ટેરસ, લેપિડોસાયરીન અને નિયોસેરેટોડસ એ આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાંથી મળી આવે છે. એટલે ઝૂ ઝિયોગ્રાફિક ડિસ્ટ્રીબ્યુશન ધરાવે છે. આપ જોઈ રહ્યા છો પ્રોટોપ્ટેરસ, લેપિડોસાયરીન અને નિયોસેરેટોડસ. અન્ય મત્સ્યોની સરખામણીએ આ મત્સ્યનું શરીર નળાકાર અને આપ જોઈ રહ્યા છો તેમ તેના ઉપાંગોની રચના દોરી જેવી હોય છે. આવી મત્સ્યો
કાસ્થિ અસ્થિ પોતાના કેટલાક વિશિષ્ટ અને ઉભયજીવીઓ સાથે સામ્યતા ધરાવે છે, એટલે ઉત્ક્રાંતિના ક્રમમાં કાસ્થિ અસ્થિ કરતા એક સ્ટેપ ચડિયાતી અને ઉભયજીવીના નજીકના લક્ષણો ધરાવતી છે. આવી મત્સ્યોના શરીર ઉપર ચોક્કસ પ્રકારના સાયક્લોઇડ સ્કેલ આવેલા હોય છે. ઉભયજીવીની માફક જડબાનું સ્વતોલગ્ન પ્રકારનું અવલંબન ધરાવે છે અને તેનું વાતાશય ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓના ફેફસાની માફક વિકાસ પામેલું છે. મિત્રો, તો આપણે જોયું મત્સ્યોમાં કાસ્થિ અને અસ્થિ મત્સ્યોના લક્ષણો. જ્યારે જ્ઞાથુસ્ટોમેટાનો બીજો પ્રવર્ગ છે ટેટ્રાપોડા, જેને ચાર ઉપાંગો એટલે કે બે જોડ ઉપાંગોની રચના છે. આવા ટેટ્રાપોડાના પ્રાણીઓમાં ચાર વર્ગનો સમાવેશ થાય છે, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ અને સસ્તન. તો મિત્રો, આજે આપણે માત્ર ઉભયજીવીના લક્ષણો અને તેમનું વર્ગીકરણ જોઈશું. ક્લાસ એમ્ફીબિયા. એમ્ફી મીન્સ ડ્યુઅલ અને બાયોસ મીન્સ લાઈફ, એટલે કે જે પ્રાણીઓ પાણી અને જમીન બંને જગ્યાએ રહેવા માટે અનુકૂલિત થયેલા છે. યુગ્મ ઉપાંગોની રચના છે. ઉનાળામાં ગ્રીષ્મ નિંદ્રા અને શિયાળામાં શીત નિંદ્રા ધરાવે છે. સામાન્ય રીતે શીત રુધિરવાળા આ પ્રાણીઓ છે. આ પ્રાણીઓમાં કદી પણ બાહ્ય કંકાલ જોવા મળતું નથી. અંતકંકાલની રચના અસ્થિની બનેલી છે, ચામડી ભીની અને ગ્રંથિમય છે. આવા પ્રાણીઓ મત્સ્યો કરતાં એક સ્ટેપ આગળ હોવાથી હૃદયની રચના દ્વિખંડીયને બદલે ત્રિખંડીય છે. કર્ણકમાં ઇન્ટર ઓરિક્યુલર સેપ્ટમ ઉત્પન્ન થવાને પરિણામે જમણું અને ડાબું કર્ણક અને ક્ષેપક અવિભાજિત એમ હૃદય ત્રિખંડીય જોવા મળે છે. હંમેશા ઉભયજીવીઓમાં નસકોરાના છિદ્ર અંતનસકોરા રૂપે મુખગુહામાં ખુલે છે. આવા મત્સ્યમાં કરતા એક સ્ટેપ આગળ હોવાથી તેમાં કર્ણપટલની રચના જોવા મળે છે. સૌ પ્રથમ જમીન ઉપર શ્વસન કરનારા, ફેફસાની મદદથી શ્વસન કરનારા પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, જે તેની ડિંભાવસ્થામાં ઝાલરની મદદથી શ્વસન કરે છે. જીભ પોટ્રુસિબલ, ખેંચી શકાય તેવી, અને પાચનતંત્રનો અંતિમ ભાગ હંમેશા ઔષારણીમાં ખુલે છે. તો મિત્રો, ઔષારણીની હાજરી એ ઉભયજીવી વર્ગની પણ લાક્ષણિકતા અથવા ખાસિયાત છે. આ પ્રાણીઓ પણ મિઝોનેફ્રિક પ્રકારના મૂત્રપિંડો અને યુરિયાને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ કરે છે. 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ અને ખોપરી ડાયકોન્ડાઇલસ છે. 2 ઓસિપિટલ કોન્ડાઇલ, 2 પશ્ચ કપાલી કંદુક ધરાવે છે. નર અને માદા પ્રાણી જુદા છે, લિંગ ભેદ દર્શાવે છે. મિત્રો, ઉભયજીવીના પ્રાણીઓમાં કદી પણ કપ્યુલેટરી ઓર્ગન્સ, સંભોગી અંગ જોવા મળતા નથી. આવા પ્રાણીઓ આપ જોઈ રહ્યા છો એમ માદા અંડપ્રસવી છે. જ્યારે માદા દ્વારા અંડ ત્યાગ થાય છે, જે પ્રથમ ચિત્રમાં કપ્યુલેશન જોઈ રહ્યા છો, તેમાં જે કાળા ટપકાવાળી રચના છે એ જિલેટિનસ સમૂહમાં ગોઠવાયેલા તેના અંડકો છે. માદા જ્યારે અંડસ્ત્રાવ કરે છે, એ જ સમયે નર તેના પર શુક્રકોષનો ત્યાગ કરે છે, એટલે કે ફલનની પ્રક્રિયા બાહ્ય છે. આવા ઈંડામાંથી બહાર આવતો ડિમ્બ ટેટપોલ કહેવાય છે. આ ટેટપોલ વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામી અગ્ર અને પશ્ચિમ ઉપાંગો તેમજ પુચ્છમીનપક્ષ ગુમાવી પુખ્ત પ્રાણીમાં પરિણમે છે, એટલે કે વિકાસ પરોક્ષ પ્રકારનો મેટામોર્ફોસિસ, રૂપાંતરણ દર્શાવે છે. મિત્રો, આ હતા ક્લાસ એમ્ફીબિયાના સામાન્ય લક્ષણો. આ જે હાલમાં જીવંત એમ્ફીબિયા છે, એ સિવાયના એક ઉપવર્ગ સ્ટેગોસિફિલિયાના બધા જ ઉભયજીવીઓ લુપ્ત થઈ ગયેલા છે. ઉપવર્ગ સ્ટેગોસિફિલિયાના સૌપ્રથમ ઉત્પન્ન થયેલા જે પ્રાણીઓ હતા, એ હમણાં આપણે જે લક્ષણો જોયા, એવા પોતાના શરીર ઉપર ભીની અને ચીકણી ચામડીને બદલે ચોક્કસ પ્રકારની અસ્થિમય તકતીઓ અથવા તો ભીંગડા ધરાવતા હતા. આ ઉપરાંત તેમાં વિશિષ્ટ પ્રકારની રચના એ સમયે જીવવા માટે અનુકૂલિત ન હોવાને પરિણામે ઉપવર્ગ સ્ટેગોસિફિલિયાના પ્રાણીઓ લુપ્ત થઈ ગયેલા છે. સ્ટેગોસિફિલિયાની 3 શ્રેણીઓ હતી.
લેબેરિન્થોડોન્સિયા, ફાઇલોસ્પોન્ડાઇલી અને લેપોસ્પોન્ડાઇલી. લેબેરિન્થોડોન્સિયા, ફાઇલોસ્પોન્ડાઇલી કે લેપોસ્પોન્ડાઇલીના કોઈ પણ પ્રાણીઓ હાલમાં જીવંત નથી, પરંતુ આ પ્રાણીઓમાંથી હાલમાં જે જીવંત લીસ એમ્ફીબિયાના પ્રાણીઓ છે, એટલે કે યુ એમ્ફીબિયાના હાલમાં જોવા મળતા દેડકા, ટોડ, ફ્રોગ, રેકોફોરસ, હાઇલા વગેરે જે પ્રાણીઓ છે, એમની ઉત્પત્તિ સ્ટેગોસિપેલિયાના પ્રાણીમાંથી થઈ હશે એમ માનવામાં આવે છે. તો મિત્રો, સ્ટેગોસિપેલિયાના જે પ્રાણીઓ છે એમાં લેબેરિન્થોડોન્સિયાના આ પ્રાણીઓ કાર્બોનિફરસથી ટ્રાયસિક સમય દરમિયાન જોવા મળેલા, જેમ કે ઇરિયોપ્સ. આપ જોઈ રહ્યા છો એમ તેના શરીર ઉપર અસ્થિની તકતીઓ અને લિમ્સ પેન્ટાડક્ટાઇલ હતા, એટલે કે આંગળીઓમાં આંગળીઓની સંખ્યા કુલ 5 હતી. બીજી એની શ્રેણી છે ફાઇલોસ્પોન્ડાઇલી, જેમાં બ્રાન્ચિયોસોરસ જેવા પ્રાણીનો સમાવેશ થાય છે, જે પ્રાણીઓ હાલમાં જીવંત નથી પરંતુ તેમાંથી હાલમાં પૂંછડી ધરાવતા અને પૂંછડી વગરના પ્રાણીઓનો વિકાસ થયો હશે. ત્રીજી શ્રેણી છે લેપોસ્પોન્ડાઇલી, જેમાં ડિપ્લોકેલસ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે, જેમાંથી હાલમાં ઉપાંગ વગરના પ્રાણીઓ ઉદ્ભવ્યા હશે એમ માનવામાં આવે છે. તો મિત્રો, જે પ્રાણીઓ હાલમાં જીવંત છે લીસ એમ્ફીબિયા અથવા યુ એમ્ફીબિયા, એના પ્રાણીઓમાં એની આપણે 3 શ્રેણી પાડીએ છીએ, યુરોડેલા, એન્યુરા અને જિમ્નોફિયોના. તો સૌપ્રથમ લીસ એમ્ફીબિયાના જે પ્રાણીઓ છે એની પ્રથમ શ્રેણી છે એ પોડા, એ મીન્સ વિધાઉટ અને પોડિયા મીન્સ પગ, એટલે કે જે પ્રાણીઓમાં પગની રચના નથી એવા પ્રાણીઓને સિસિલિયન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાણીઓ દરવાસી છે, ઉપાંગ વગરના છે, એટલે લિમ્બલેસ છે. આવા પ્રાણીઓ આંખની મદદથી જોઈ શકતા નથી, એટલે તેને બ્લાઇન્ડ વોર્મ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ઉભયજીવીમાં, નર પ્રાણીમાં કોપ્યુલેટરી ઓર્ગન્સ હોતા નથી, પરંતુ આ લિમ્બલેસ પ્રાણીઓમાં, નર પ્રાણીમાં પટ્રુસિબલ કોપ્યુલેટરી ઓર્ગન્સ, સંભોગી અંગ જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો તેનું મહત્વનું પ્રાણી ઇક્થિયોફિસ, કે જે સિસિલિયન તરીકે જાણીતું છે. મિત્રો, પ્રાણી પર નજર કરશો તો આપણને ખ્યાલ આવશે કે તેના શરીર ઉપર કડીઓ કડીઓવાળી રચના જોવા મળે છે. વર્મીફોર્મ શરીર છે, એટલે કે કીડા જેવું લંબાયેલું છે. તેમાં ચોક્કસ પ્રકારના નીચર્મીય ભીંગડાઓ નીચર્મની અંદર ખૂંપેલા હોય છે. ચામડીમાં ચોક્કસ પ્રકારની સ્ક્વર્ટ ગ્લેન્ડ આવેલી હોય છે, જેમાંથી ઇરિટેટિંગ ફ્લુઇડ ઉત્પન્ન થાય છે. નર પ્રાણી ચોક્કસ પ્રકારના કોપ્યુલેટરી ઓર્ગન્સ ધરાવે છે, જ્યારે માદા પ્રાણી ઈંડામાંથી જ્યાં સુધી બચ્ચા બહાર ન આવે ત્યાં સુધી, આપ ચિત્રમાં જોઈ રહ્યા છો એમ, ઈંડાને ફરતે વળી જઈને તેના ફરતે કોઇલિંગ કરી અને ઈંડાને હેચ કરે છે. જ્યારે ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે ત્યારે માદા પ્રાણી મુક્ત થાય છે. મિત્રો, યુ એમ્ફીબિયાની બીજી શ્રેણી છે યુરોડેલા. યુરા મીન્સ ટેલ અને ડિલોસ મીન્સ વિઝિબલ. જે પ્રાણીમાં પૂંછડીની રચના છે, એટલે કે ડિસ્ટિંક ટેલ, સ્પષ્ટ પૂંછડીની રચના છે, એવા પ્રાણીઓમાં શરીરનું વિભાજન લિઝાર્ડની જેમ, ગરોળીઓની જેમ શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં થયેલું છે. તેમાં નર પ્રાણી કદી પણ કોપ્યુલેટરી ઓર્ગન્સ ધરાવતા નથી અને ઘણી વખત યુરોડેલાના ડિંબ જે છે એ પુખ્ત પ્રાણીને મળતા આવે છે. આપ જોઈ રહ્યા છો યુરોડેલાના બે પ્રાણી, પ્રોટિયસ અને નેક્ચ્યુરસ. પ્રોટિયસ, નેક્ચ્યુરસ, સાયરીન, એમ્બાઇસ્ટોમા એટલે કે સાલામંડર અને એક્ઝોલોટલ લાર્વા એ યુરોડેલાના મહત્વના ઉદાહરણ છે. આપ જોઈ રહ્યા છો યુરોડેલાનું અગત્યનું પ્રાણી પ્રોટિયસ. કેવ સાલામંડર છે. શરીરના લંબાઈની સરખામણીએ અગ્ર ઉપાંગમાં માત્ર 3 અને પશ્ચિમ ઉપાંગમાં 2 જ આંગળીઓ છે. આવી ઉભયજીવી પ્રાણીઓની અંદર ચોક્કસ પ્રકારની ચામડીમાં કોઈપણ પ્રકારનું પિગમેન્ટેશન જોવા મળતું નથી, એટલે કે ચામડી માત્ર સફેદ કલરની છે, જેનો લાર્વા નિયોટોની દર્શાવે છે, એટલે કે એનો લાર્વા ડિંબાવસ્થામાં જ લિંગી પ્રજનન કરવા માટે શક્તિમાન બને છે.
ગળાની આસપાસ ઉપાંગની પાસે આપ જે લાલ કલરની જોઈ રહ્યા છો તે તેની ત્રણ જોડ બાહ્ય ઝાલરો છે. મિત્રો, આવી બાહ્ય ઝાલરો એ નિયોટોનિક ફોર્મમાં જોવા મળતી તેની વિશિષ્ટ પ્રકારની રચના છે. આમ આ મત્સ્યોમાં મત્સ્યો કરતાં એક સ્ટેપ આગળ વિશિષ્ટ રીતે નિયોટોની ધરાવતા આ યુરોડેલાના પ્રાણીઓ છે. આપ જોઈ રહ્યા છો હવેનું પ્રાણી નેક્ચ્યુરસ. આ નેક્ચ્યુરસમાં પણ ત્રણ જોડ બાહ્ય ઝાલરો, ગળાની બંને બાજુએ અંતસ્થ ઝાલરો, અગ્ર અને પશ્ચો ઉપાંગની રચના તેમજ પૂંછડી જોવા મળે છે. આમ નેક્ચ્યુરસ, પ્રોટિયસ, સાલામાન્ડર વગેરે જેવા આના જે પ્રાણીઓ છે એ આ પ્રકારની રચના દર્શાવે છે. આપ જોઈ રહ્યા છો એક્ઝોલોટલ લાર્વા, જે યુરોડેલાનું વિશિષ્ટ પ્રકારનું નિયોટોનીનું ઉદાહરણ છે. યુરોડેલા પછીની ત્રીજી શ્રેણી છે એન્યુરા. પૂંછડી વગરના આ પ્રાણીઓમાં ટોડ અને ફ્રોગનો સમાવેશ થાય છે, જેની લગભગ 2200 જેટલી જાતિઓ છે. આપ જોઈ રહ્યા છો ફ્રોગ, કે જેમાં શરીરનું વિભાજન શિર્સ અને ધડ પ્રદેશમાં, ગરદન અને પૂંછડીનો સંપૂર્ણપણે અભાવ છે. મેટામોર્ફોસિસ ધરાવતું આ પ્રાણી લેબોરેટરીમાં અને રિસર્ચ વર્કમાં ખૂબ અગત્યનું છે. બફો, જેની વિશિષ્ટતા છે કે આંખની પાછળ કર્ણપટલની પાસે એક જોડ પોઈઝનસ ગ્લેન્ડ ધરાવે છે. આ બફો જે છે એને આપણે સાદી ભાષામાં ટોડ તરીકે ઓળખીએ છીએ. આપ જોઈ રહ્યા છો એક મહત્વનો ટોડ, એલાઇટિસ મિડવાઇફ ટોડ, કે જે ચોક્કસ પ્રકારની પેરેન્ટલ કેર દર્શાવે છે. આવો મિડવાઇફ ટોડ તેના પશ્ચો ઉપાંગ ઉપર ઈંડાઓને લઈને ફરે છે. જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચા બહાર ન આવે ત્યાં સુધી નર પ્રાણી બાળ સંભાળ દર્શાવે છે. આપ જોઈ રહ્યા છો હાઇલા ટ્રી ફ્રોગ. લીલા કલરનું આ ટ્રી ફ્રોગ આર્બોરિયલ એડેપ્ટેશન દર્શાવે છે. વૃક્ષો અને રોક પર રહેવા માટે અગ્ર અને પશ્ચો ઉપાંગમાં આંગળીઓને છેડે એડેસિવ પીટ અથવા તો એડેસિવ કુશનની રચના ધરાવે છે. લીલા રંગનો છે, પરંતુ જે ઝાડ પર રહેતા હોય ત્યાં રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે, એટલે હાઇલા જેવા આવા પ્રાણીઓ મિમિક્રી દર્શાવે છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો એન્યુરાનું છેલ્લું પ્રાણી રેકોફોરસ, ફ્લાઇંગ ફ્રોગ તરીકે જાણીતું છે. આ પ્રાણીમાં શરીરની રચનાની સાથોસાથ તેના ઉપાંગોની રચના જોશો તો ખ્યાલ આવશે કે અગ્ર ઉપાંગ ટૂંકા પરંતુ પશ્ચો ઉપાંગ લાંબા, જે કૂદવાની પ્રક્રિયા દરમિયાન ઉપયોગી છે. અગ્ર ઉપાંગમાં 4 આંગળી અને પશ્ચો ઉપાંગમાં 5 આંગળીઓની રચના છે. નજીક નજીકની 2 આંગળીઓની વચ્ચે પાતળી ચામડી વેબ અને આંગળીઓને છેડે એડેસિવ પીટ અથવા કુશનની રચના છે. આવી આંગળીઓની રચના, ઉપાંગોની રચના, વેબ અને સંપૂર્ણ શરીરને પરિણામે આવો પ્રાણી એક ઝાડની ડાળીએથી બીજા નજીકના ઝાડની ડાળી ઉપર ટૂંકા અંતરનું ઉડ્ડયન દર્શાવે છે, એટલે રેકોફોરસને આપણે ફ્લાઇંગ ફ્રોગ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આજે આપણે જોયું ટેક્સોનોમી ઓફ કોર્ડેટ્સ, જેમાં પ્લેકોડર્મી, કોન્ડ્રિક્થિસ, ઓસ્ટિક્થિસ ત્રણેય વર્ગની વિવિધ પ્રકારની મત્સ્યો, તેમના તફાવત અને લક્ષણો, અને વર્ગ ઉભયજીવીમાં આપણે જોયું લુપ્ત થઈ ગયેલા ઉભયજીવીઓ, હાલમાં જીવંત ઉભયજીવીઓ જેની ત્રણેય શ્રેણીઓ યુરોડેલા, એન્યુરા અને એપોડા. તો મિત્રો, કોર્ડેટ્સના આજની ટેક્સોનોમીમાં આટલા જ. પ્રવર્ગ મત્સ્ય અને વર્ગ મત્સ્ય, હવે પછી ફરીથી મળીશું ત્યારે ટેક્સોનોમી વર્ગીકરણ આપણે આગળ વધારીશું. વર્ગ સરિસૃપ, વર્ગ વિહંગ અને વર્ગ સસ્તનના લક્ષણોની સાથે ફરીથી મળીશું. આજે માત્ર ટેક્સોનોમીમાં આટલું જ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બાયસેક સંધાનમાં આપ સૌએ જે રીતે ટેક્સોનોમીનો અભ્યાસ કર્યો એ રીતે આપણે ફરીથી બીજી વખત મળીશું. વર્ગ સરિસૃપ, વિહંગ અને સસ્તનોના લક્ષણોની સાથે આભાર. થેન્ક યુ. આપ જે રેકોફોરસની સ્લાઇડ જોઈ રહ્યા છો તે પછીની, હવે પછીનો આપણે જે કંઈ અભ્યાસ કરીશું તે ફરીથી પીપીટી સાથે ઉપસ્થિત હતું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
અનુસંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.